રુઝન બેન, તમે મહિલા ક્ષેત્રે પણ સક્રિય છો, તમે પોતે એકદમ આગ ઝરતા ભાષણ ધારો તો એ પણ કરી શકો છો, ડિબેટમાં બીજા ના બોલવા દે આવું પણ કરી દો છો, એટલે તમારી આજુબાજુ કોઈ હોય તો ક્યાં અંટાઈ જાય એનું એને ખબર નહીં, ડર રહે, પણ તમારી બાબતો ઘણી ચોક્કસ હોય છે. તમે વિષય પર અભ્યાસ અને એક વિષયના કેન્દ્રમાં રાખીને સરસ વાત કરતા હો છો. તમારા અનુભવે અને તમારી નજરે આ જે ટ્રિપલ તલ્લાકનું બિલ આવી રહ્યું છે, એક સામાજિક સમસ્યાના સંદર્ભમાં અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે તમે એને જુઓ છો? સૌથી પહેલા સામાજિક પોઈન્ટ ઓફ વ્યૂ, રાજકીય હું પછી લઈશ, પહેલા સામાજિક લઈ લઉં. સામાજિક પોઈન્ટ ઓફ વ્યૂથી અમે જ્યારે આનું વાત થઈ તો વી ઓલવેઝ ઓલ વુમેન વેલકમ ઇટ, ઇરરિસ્પેક્ટિવ કયા રિલિજનની છે, એટલે મુસ્લિમ બહેનો હોય, હિન્દુ બહેનો હોય, બધી બહેનો, જે લોકો જે બહેનો માટે કરવા માંગે છે, પોલિટિકલ સ્પોક્સ પર્સનોને અત્યારે વાત નથી કરી રહી, પણ જે બહેનો માટે છે, કારણ કે અમને બી એક ફીલ થાય કે કોઈ બહેનને વોટ્સએપ પર તલાક મળે, ફોન પર તલાક મળે, પેલો દારૂ પીને પડેલો હોય તલાક મળે, તલાક તલાક તલાક, આ કંઈ મજાક છે, તમે કંઈ બહેનો જોડે મજાક કરો છો? બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે એ લોકોનું જે શરિયા લો છે એમાં એ આ કોઈક લખ્યું નથી કે આવી રીતે તમે ટ્રિપલ બોલી એક સામતા બોલે છે, એને કંઈક એ લોકો કે હું નામ ભૂલી ગયું છું, એક એ લોકોનો વર્ડ છે એ જ છે, પણ તમે એનો પહેલો બોલો, પછી બે મહિના કે જે બી આખું થાય પછી બીજા મહિના પછી બોલો, એવી રીતે છે. દેટ ઇઝ ફાઇન, વી રિસ્પેક્ટ દેટ. આપણે કોઈના એના પર્સનલ લો, એ લોકોનું જે બી ચાલતું હોય રિલિજિયસ બિલીફ, એમાં વચ્ચે નથી પડવું, પણ તમે પોતાનું મનગઢત બનાવી અને બહેનો જોડે અન્યાય કરો, ઇનઇક્વેલિટી કરો, ડિસ્ક્રિમિનેશન રાખો, ઇનજસ્ટિસ કરો, એ પ્રોબ્લેમ છે અહીંયા. અને આથી આટલા વર્ષોથી બહેનોએ સહન કર્યો છે અને પછી એના તે શું થાય છે. અને તમને બીજી વાત કહું તો જે હજી આપણને ખરાબ લાગે કે આ તો આ લોકોએ બિચારી બહેનનો તમાશો કરી દીધો, રસ્તા પર તરત મુકાઈ ગઈ બહેન, એટલે એનું કોઈ સહારો નહીં કંઈ નહીં. પછી પેલાને પાછો મૂડ આવે, હવે એ બી તમને કહી દઉં, મૂડ આવે તો એ ભાઈ પાછો પેલી, હવે એવા લોકોનો લો શું છે, હું નામ ભૂલી ગઈ છું એનું, કે હવે પછી બે બહેનને પાછું લગ્ન કરવાનું કોઈ બીજા સાથે, બરોબર છે, એ બીજા સાથે લગ્ન કરવાનું, એક રાત ગુજારવાની, પછી પેલો ડિવોર્સ આપે, પછી પાછા અહીંયા આવવાનું. આ કોઈ તમાશા તમે કરો છો બેન, ના કરવા શું માગો છો તમે? એટલે એઝ એઝ અ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ, યસ, આ જે બિલ જે મુકાયું હતું, જે રીતે વિચાર્યું હતું, અને થેન્ક્સ ટુ જ્યુડિશિયરી મારે જ, કારણ કે સૌથી પહેલાં લોકોને યાદ અપાઈ દો કે વર્ષોથી ચાલતો હતો આ ઝઘડો, કે ભાઈ આ ખોટું છે, જે અલ્ટિમેટલી જ્યુડિશિયરી વચ્ચે પડે. અનફોર્ચ્યુનેટલી સાચું કહું તો અત્યારે આપણી જે સાચા કામો એ આપણો દેશ છે ને, ઘણા ભાગે જ્યુડિશિયરી રન કરી રહી છે, તો અનફોર્ચ્યુનેટલી આને જ્યુડિશિયરી આખરીમાં કીધું કે આપણે આ આ તમારે પાર્લામેન્ટોએ, લો મેકર્સોએ એક લો બનાવવાની જરૂર પડશે, લો બનાવવો જ પડશે, અને ત્યારે પાર્લામેન્ટો બેઠી કે હવે અમે લો બનાવશું, ના તો ત્યાં સુધી તો તમાશો જ હતો ને, રમતા હતા જ બધા એકબીજા ભેડે, કે ભાઈ ટપલી ડાઉ ચાલતો હતો, કે ભાઈ પેલી ગવર્મેન્ટ આવે તો પેલાને કરે ને, પેલી આવે તો પેલીને કરે ને, એટલે ભાઈ પોલિટિકલ પાર્ટું, એટલે પછી અત્યારે આ પહેલા સોશિયલ વાત કરી દો. એટલે આ પોઈન્ટથી લકીલી ધ જ્યુડિશિયરી ટુક અ સ્ટેન્ડ, એટલે પછી ગવર્મેન્ટને ચાન્સ મળી ગયો. ગવર્મેન્ટ ઘણ જ્યુડિશિયરી સ્ટેન્ડ લે, એટલે પછી ગવર્મેન્ટ કે હા હા હા, નાવ આઈ વિલ ડુ ઇટ બીકોઝ ધ જ્યુડિશિયરી સ્ટોલ સ્ટોલ, સો વી હેવ ટુ ડુ ઇટ. હવે ગવર્મેન્ટે એનો સ્ટેન્ડ લીધો. સ્ટેન્ડમાં એવું હતું કે ભાઈ તમે બધા લો મેકર્સ બેસીને એક બિલ બનાવો. બિલમાં સરસ બે ત્રણ સરસ વાત બી છે ને, એક બે કોન્ટ્રોવર્શિયલ વાત છે, આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ કે ખરાબ વાત છે, ઇટ હેઝ ટુ બી ડિસ્કસ્ડ. અને ધીરે ધીરે ડિસ્કસ થઈને જે પહેલાં એકદમ પહેલાંને કોગ્નિઝિબલ ઓફેન્સ તો હજી બી રહ્યો છે, પણ સીધો જેલમાં મૂકી દેવાનો હતો, એના બદલે હવે એવું કીધું છે કે તમે પેલા બેન જેની જોડે આ થયું છે એ મેજિસ્ટ્રેટ, અગર પેલાને બેલ મળી શકે છે, અગર મેજિસ્ટ્રેટ બધું બેનનો પ્રોબ્લેમ સમજી શકે છે, બેનને પૂછી શકે છે, અને અગર બેન અગ્રી કરશે, ઇફ શી ઇઝ ઓકે વિથ ઇટ, તો જ પેલાને બેલ મળશે. એટલે એવું કંઈ છે નહીં કે પેલાને એકદમ શું કહેવાય, આંખ બંધ કરીને જેલમાં મૂકીને કરવા હેરાન કરવાનો કે જે બી છે. પેલા બેન બી હેરાન થાય, કારણ કે અગર બેન કહેશે તો હેરાન ના બી થાય, કારણ કે પેલો માફી બી માગી લે, જેમ ઘણી વાર આપણે અત્યારે જોઈએ છીએ એમાં શું કહેવાય, પોલીસમાં ઘણા કેસીસ થાય છે, પછી એકબીજા માફી માગી લે છે, અને ઓબ્વિયસલી કોઈને કોઈનું ઘર ભાંગવાનું નથી હોતું, એવરીબડી વોન્ટ્સ કે એટલે આપણા જે સોશિયલ નોર્મ્સ હોય ને, આપણું ઘર ચાલુ રહે, એટલે એ નોર્મ્સ પ્રમાણે ઓબ્વિયસલી એ લોકો ઈચ્છે કે પેલા બેન અગર એ લોકોનું કંઈક સેટલમેન્ટ જેવું થાય તો એ લોકોનું ઘર ચાલુ રહે, પણ દે હેવ ટુ પુટ અ સ્ટ્રિક્ટ લો. સૌથી સરસ વાત કહું સાહેબ, તમે વાંચ્યું હશે, મેં બી વાંચ્યું કે આઈ મીન મને બહુ સરપ્રાઇઝિંગ લાગ્યું કે 2017 પહેલાં સુધી કંઈક 500 પ્લસ, એટલે 600 કેસીસ નોંધાયા છે. પછી 2017 જ્યારથી આની વાતો ચાલુ થઈ અને ઓડિયન્સ મુકાયું ત્યારે કંઈક 200 કેસીસ મુકાયા, અરે સોરી, વાતો ચાલુ થઈ કે બિલ બનાવવાનું ત્યારે 200 કેસીસ મુકાયા, અને વાતો ચાલ્યા પછી આફ્ટર દેટ 2018 ઓડિયન્સ આવ્યું એના પછી જે કે હવે તમને સજા થશે, રાઈટ, 3 વર્ષની પહેલા ભાઈને સજા થશે અગર એ ટ્રિપલ તલાક કહેશે તો. સાહેબ એવા અત્યાર સુધીમાં 31, એટલે મેબી 5-6 મહિનામાં કે એમાં 31 કેસીસ આવી ગયા છે, એટલે તમે સમજી શકો છો
કે આટલું આપણે સ્ટ્રિક્ટ લો કર્યો છે, હવે એનું જરા ફટાફટ ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન થાય તો જ ભાઈઓને ખબર પડશે કે આ બેન તમારા માટે તમાશો નથી. એટલે તમારું કેવું એમ છે કે ભલે સુધારા વધારા થઈ ગયા પછી અત્યારે જે કઈ ખરડો આવ્યો છે એ બરાબર છે એવું તમારું કહેવાનું છે કે હજી હજી નહીં? આઈ વુડ અગ્રી. ઓકે, તો આ એ વાત.